नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स अने आर्ट्स बन्ने माटे उपयोगी एवो विषय अर्थशास्त्र। आपणे वात करता हता प्रकरण नंबर 2, मूलभूत ख्यालो अने संकल्पनाओ। कोनी संकल्पनाओ, कोना ख्यालो? तो अर्थशास्त्र। आपणे आगळ ना जे प्रकरण में अर्थशास्त्र विषयनो विस्तृत अभ्यास करवानो छे, एना माटेनी जरूरी जे मूलभूत ख्यालो के संकल्पनाओ छे ते आपणे अहीं आ चेप्टर में समझवा मळशे, जेमां आपणे आगळ 4 जेटली संकल्पनाओनो ख्याल जोई चुक्या छीए। हवे उत्पादनना साधन। विद्यार्थी मित्रों, कोई पण धंधादारी पेढीए कोई पण प्रकारनी वस्तुनुं उत्पादन करवुं होय तो एमां केटलाक साधनोनी जरूर पड़े। जो आ साधनोनी आपणे गणतरी करवा जोईए तो असंख्य साधनों ए सामे आवे छे, पण आपणे ए बधानो अभ्यास करी शकता नथी। एटले ए बधा ज साधनोने एनी साथे संकळायेला जेटला साधनो होय ए बधाने एक जूथमां मूकी देवामां आवे। एम कुल अहीं आपणे उत्पादनना 4 एवा साधनो आपणी सामे रजू कर्या छे, एटले ए 4 साधनो ने आधारे अर्थशास्त्रना अभ्यासमां पण सरळता जोवा मळे छे। विद्यार्थी मित्रो, માણસની જે જરૂરિયાતો છે તે અમર્યાદિત છે, અને એને પૂરી કરવા માટેની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન કરવું પડે। જે વસ્તુ હંમેશા માણસની જરૂરિયાત કરતા કેટલી રહેવાની? ઓછી। માનવીની જે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુઓનું ઉત્પાદન કરવું પડે। એ ઉત્પાદન કરવા માટે જે સાધનોની જરૂર પડે એને ઉત્પાદનના સાધનો કહે છે। માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે। જેમ કે સામાન્ય રીતે જંગલમાંથી જે લાકડાઓ કાપીને આપણે લાવીએ છીએ અને એમાંથી આપણે દરવાજા, બારી, બારણા, બેન્ચીસ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુ આપણે તૈયાર કરી શકીએ છીએ, એનું સ્વરૂપ બદલાવાનું કાર્ય અહીંયા ઉત્પાદનની પ્રક્રિયામાં થાય છે। સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરે છે। વિદ્યાર્થી મિત્રો, ઉપયોગિતા ગુણ એટલે શું? તો તુષ્ટિ ગુણનું સર્જન। કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ ઉપયોગી કે આપણા લાભ, આપણે એમાંથી લાભ તો જ લઈ શકીએ જ્યારે એમાં તુષ્ટિ ગુણ હોય, અને એ તુષ્ટિ ગુણનો ઉમેરો કરવાનું કાર્ય ધંધાદારી પેઢી દ્વારા થાય છે, જે ઉત્પાદનના સાધનોની મદદથી એ સાધનોમાં તુષ્ટિ ગુણનો ઉમેરો કરે છે, એને ઉત્પાદનની પ્રક્રિયા પણ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી કે સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, એના ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે। સ્થળ, સ્વરૂપ કે સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં અને એના ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે, તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે, અને તેમાં મદદ કરનારી બાબતો એ ઉત્પાદનના સાધનો જ છે। આ ઉત્પાદનના સાધનો જો એ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં ન લેવાય તો આમાંના કોઈ પણ પ્રકારની વસ્તુઓનું સ્વરૂપ બદલી શકાતું નથી, અને તેમાં તુષ્ટિગુણનું સર્જન પણ કરી શકાતું નથી। એટલે કોઈ પણ પ્રકારના ધંધાદારી પેઢીએ આ 4 સાધનોનો ઉપયોગ કરવો પડે। એવા ઉપયોગી એવા 4 સાધનોનો આપણે અહીં વિસ્તૃત પરિચય લઈશું, પરંતુ અહીં માત્ર આપણને ટૂંકા ખ્યાલો આપેલા છે, એટલે આપણે તેનો માત્ર ટૂંકમાં અભ્યાસ કરીશું। આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 3 ગુણમાં આવા પ્રશ્નો પૂછી શકે, અને ઘણી વખત આમાંનું કોઈ એક સાધન તમને 2 ગુણમાં પણ પૂછી શકે। હવે એના 4 સાધનોની વાત કરીએ તો ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધન, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। આ 4માંથી જે વળતર મળે તો જમીનમાં ભાડું મળે, મૂડીમાં વ્યાજ મળે, શ્રમમાં વેતન મળે અને નિયોજકને નફો મળે। આ ભાડું, વેતન, વ્યાજ અને નફો આ 4 પ્રકારની જે આવક પ્રાપ્ત કરે એ ઉત્પાદનના સાધનો છે। અહીંયા માર્શલનો મત થોડોક એના કરતા અલગ પડે છે। આપણે ભલે ઉત્પાદનની દ્રષ્ટિકોણથી એના 4 સાધનોના નામ આપ્યા, પણ માર્શલ એવું કહે છે કે મૂળ તો 2 જ સાધનો છે, એક કુદરત અને બીજો માણસ। આ 2 જ મૂળભૂત સાધનો છે, બાકીના 2 સાધનો તો આપણી વ્યવસ્થા માટે અને આપણી સમજણ માટે એમાં ઉમેરવામાં આવ્યા છે। તો આપણે એવા 4 સાધનોનો અભ્યાસ કરી, એમાં સૌથી પહેલું ભૂમિ એટલે કે જમીન,
सामान्य व्यवहार में जमीन એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે પણ અર્થશાસ્ત્રમાં જમીનનો ખ્યાલ વિસ્તૃત છે એટલે કે માર્શલના મતે ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એ જમીન છે જેમ કે હવા પાણી પ્રકાશ અને જમીન ઉત્પાદનની પ્રક્રિયામાં જેટલા પણ કુદરતી સાધનો આપણે ઉપયોગમાં લઈએ એ તમામ સાધનોને જમીનમાં ગણી લેવામાં આવે એટલે આપણે આનું નામ બદલાવવું હોય અને કુદરત કરી દઈએ તો પણ ચાલી શકે કેમ કે આ બધા સાધનો એ કુદરતી છે પણ તેને અહીં જમીનના શબ્દમાં કે જમીનના સાધનમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા છે જમીનની લાક્ષણિકતાઓ જોઈએ તો એ કુદરતી વક્ષી છે કોઈ એનું ઉત્પાદન કરી શકે નહીં કોઈ એનો નાશ કરી શકે નહીં એ ભગવાન તરફથી કુદરત તરફથી મળેલી કુદરતી બક્ષિસ છે એનો પુરવઠો સ્થિર છે જમીનમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી ભૌગોલિક રીતે અગતિશીલ છે એટલે કે જમીનના આ પોટલાને અન્ય સ્થળે ટ્રાન્સફર કરવું એ શક્ય નથી દાખલા તરીકે ઈરાન ઇરાક કુવેતમાંથી જે તેલના કૂવા છે એને ભારતમાં લાવી શકાતા નથી એ અગતિશીલતા ધરાવે છે ભૌગોલિક દ્રષ્ટિએ તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે દાખલા તરીકે ભારતની અંદર અલગ અલગ પ્રકારના પેદાશો અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની પેદાશોનું ઉત્પાદન થાય દાખલા તરીકે જૂનાગઢમાં જે ગીર સોમનાથમાં કેરીનું ઉત્પાદન સારું એવું થાય જ્યારે જમ્મુ કાશ્મીરમાં સફરજનનું ઉત્પાદન સારું એવું થાય છે અલગ અલગ પ્રકારના પ્રદેશોની જમીન અલગ અલગ છે અને અલગ અલગ જમીનમાં એની ફળદ્રુપતા પણ કેવી હોય છે જુદી જુદી હોય છે આમાં વળતર સ્વરૂપે જમીનના બદલામાં શું મળશે ભાડું એ ભાડાની આવક ગણાશે એટલે જમીન વાપરવા બદલ એને ભાડું ચૂકવવું પડશે ઉત્પાદકોએ આ પાંચ એની લાક્ષણિકતાઓ ઘણી વખત બે ગુણમાં પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો બીજું સાધન છે શ્રમ એટલે કે સામાન્ય રીતે વ્યક્તિ કોઈ પણ પ્રકારની નોકરી કરે ને બદલામાં વળતર મેળવે તો એ શ્રમ જ કરે છે અહીંયા એ શ્રમની વાત કરી છે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતું માનસિક કે શારીરિક કાર્ય એ શ્રમ છે અને શ્રમ કરનાર વ્યક્તિ કોણ હોય શ્રમિક ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના મૂળભૂત તો બે જ સાધનો છે એક કુદરતી પરિબળો એટલે જમીન અને બીજું માનવી એટલે શ્રમ એટલે જમીન અને શ્રમને આ બેને સાધનો ગણે છે પણ અહીંયા આપણે તો ચાર જેટલા સાધનોનો અભ્યાસ કરવાનો જે આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં અને ઉત્પાદનમાં ઉપયોગી હોય એવા ચાર સાધનોને આપણે ધ્યાનમાં લીધા છે શ્રમની લાક્ષણિકતાઓ લઈએ તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે એટલે કોઈ પણ શ્રમિક હશે ને તો એનાથી એનો શ્રમ અલગ નહીં એવું ક્યારેય ન બને કે વ્યક્તિ ઘરે બેઠો હોય એનો શ્રમ પોતાના કામ ઉપર જઈને એનો શ્રમ કરતો હોય એવું ક્યારેય નહીં બને જ્યાં વ્યક્તિ એટલે કે શ્રમિક હશે ત્યાં જ એનો શ્રમ હશે એટલે તે બંને અવિભાજ્ય છે શ્રમ નાશવંત છે જે દિવસનું કામ તમે નથી કરતા એ શ્રમ તમારો જાય છે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરી શકે ઘણા બધા વ્યક્તિઓ આપણા દેશમાંથી અન્ય દેશોમાં નોકરી કરવા માટે જાય છે પણ ઘણા બધા લોકો નથી જતા ગામડામાં વિસ્તારમાં રહેતા લોકો એ શહેરોમાં આવવા તૈયાર નથી થતા કેમ કે તેઓ માનસિક અથવા તો સામાજિક રીતે પોતે અગવડતા અનુભવતા હોય છે ચોથું દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે જેવો જે વ્યક્તિ જેની જે આવડત પાંચ આંગળી જેમ સરખી ન હોય એમ દરેક શ્રમિકની ક્ષમતા એ સરખી હોતી નથી શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે જેમ જેમ વસ્તીનું કદ વધશે એમ શ્રમનો પુરવઠો વધે છે શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવામાં આવે વેતન અહીંયા જમીન ઉપર શું હતું ભાડું શ્રમ ઉપર મળે છે વેતન ત્રીજી વસ્તુ આવે મૂડી વિદ્યાર્થી મિત્રો આ જે છે ને શ્રમ એ પણ બે ગુણમાં ખાલી લાક્ષણિકતા ઉપર ભાર મૂકવાનો અહીંયા પણ લાક્ષણિકતા ઉપર ભાર મૂકવાનો આ બબે ગુણના પ્રશ્ન છે એવી કે મૂડીની વાત કરીએ આ બે વસ્તુ ત્યાર પછી ત્રીજી આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એ મૂડી છે શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે બિલકુલ સાચી વાત કે જમીનનું ઉત્પાદન પણ માણસે કરેલું નથી અને શ્રમ પણ કુદરતી રીતે જ હોય છે જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે ખરેખર જોઈએ તો મૂડીને ઉત્પાદનનું ઉત્પાદન સાધન માનવામાં આવે છે કેમ કે અહીં જે મૂડી તરીકે જેનો ઉપયોગ થાય છે એ પણ ક્યારેક એનું ઉત્પાદન થયું જ હશે એટલે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન ગણવામાં આવે દાખલા તરીકે ટ્રેક્ટર છે તો એ ટ્રેક્ટરનું ઉત્પાદન કરનાર એકમ હશે તો એનું ઉત્પાદન થયું કહેવાય
પણ ખેતીમાં જે પેદાશ લાવવા માટે ખેતીમાં હળ ચલાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે એટલે કે બીજું વધારાનું ઉત્પાદન કરવા આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ એટલે મૂડીને ઉત્પાદન ઉત્પાદિત સાધન માનવામાં આવે છે કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં શું કરે છે મદદ કરે છે એટલે કે મૂડી પહેલા પોતે ઉત્પાદનની વસ્તુ છે પોતે ઉત્પાદન થાય પછી અન્ય ઉત્પાદનમાં તે લાભ પૂરો પાડે છે એની લાક્ષણિકતાની વાત કરીએ તો એ ચાર પ્રકારની લાક્ષણિકતા આપી છે તે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે કોઈ પણ પ્રકારની મૂડી હશે એ હંમેશા માણસે જ તૈયાર કરેલી હશે બીજું સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે એને ભૌગોલિક રીતે કે આર્થિક દ્રષ્ટિએ કોઈ પણ રીતે એને હેરફેર કરી શકાય છે અછત ધરાવતું સાધન છે એની ઘટ હશે બજારમાં જેટલી એની જરૂર હશે એના કરતા હંમેશા મૂડીના સાધનો કેવા હશે ઓછા એટલે હંમેશા તે અછત ધરાવતું હોય છે અને મૂડીનું વળતર અહીંયા વ્યાજ છે ભાડું વેતન અને વ્યાજ આ ચાર લાક્ષણિકતાઓ પણ ઘણી વખત ટૂંકા સવાલમાં પૂછે તેમાં બે લાક્ષણિકતા પૂછે બે ગુણમાં પૂછે તો ચાર ચાર લાક્ષણિકતા પૂછે અને ચોથું છે નિયોજક જે આ બધા જ પ્રકારના સાધનોને સંયોજિત કરવાનું કામ કરે એને નિયોજક કહેવાય ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે જો કે વ્યવસ્થાપક અને નિયોજક આ બંને વચ્ચે તફાવત છે વ્યવસ્થાપક એટલે કોણ તો કે વ્યવસ્થા કરી આપે જ્યારે નિયોજક એટલે ઉત્પાદનના બધા સાધનોનું સંયોજન કરી અને સાધનોને કેમ ઉપયોગમાં લેવા કેવી રીતે તેનો લાભ લેવો વગેરેની ગોઠવણી કરે એ છે નિયોજક વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનથી વ્યવસ્થા કરે છે પણ નિયોજક એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે એનું વળતર નિશ્ચિત નથી જમીન મૂડી શ્રમ નું સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે એટલે કે નિયોજકનું કામ છે કે બાકીના બધા સાધનોનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જેનાથી યોગ્ય પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરી શકાય અને એમાંથી નિયોજક પોતાનો નફો મેળવે છે એટલે નિયોજકનું વળતર અનિશ્ચિત હોય છે એ ફિક્સ હોતું નથી એની લાક્ષણિકતાની વાત કરીએ તો તે આર્થિક નિર્ણયો કરે છે ધંધાકીય એકમને લગતા નાણાકીય બાબતોને લગતા કોઈ પણ નિર્ણયો એ નિયોજક કરે છે એ જોખમ ઉઠાવે છે કારણ કે એનામાં જોખમ ઉઠાવવાની ક્ષમતા કે સાહસવૃત્તિ હોય અને દીર્ઘ દ્રષ્ટિ હોય લાંબી વિચારધારા હોય તો જ એ નિયોજક બની શકે એટલે તે જોખમ ઉઠાવે છે નિયોજક શક્તિ એ ગુણ છે દરેક વ્યક્તિમાં હોતો નથી પણ જેમ જેમ અનુભવ આવે અનુભવ થાય તેમ દરેક વ્યક્તિમાં નિયોજન શક્તિનો ગુણ વિકાસ પામે છે અને અહીંયા વળતર જે મળે છે નિયોજકને એને નફા તરીકે ઓળખવામાં આવશે એટલે ભાડું વેતન વ્યાજ અને નફો આ ચાર પ્રકારનું વળતર આ ચાર પ્રકારના સાધનોમાં પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આખો પ્રશ્ન ઘણીવાર ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે અને આમાંથી ખાસ તો ટૂંકા સવાલ બબે ગુણના પૂછી શકે આવતા લેક્ચરમાં આપણે આ ઉત્પાદનના સાધનો બાદ વ્યાપાર ચક્ર જે આ પ્રકરણનો છેલ્લો પ્રશ્ન છે આપણે તેની ચર્ચા કરીશું